હવે ઠાકોર સમાજનું બંધારણ. બનાસકાંઠાના ઢુવા ગામનો નિર્ણય. ખોટા ખર્ચ પર અંકુશ લાવવા પ્રયાસ. બંધારણથી લોકોને બાંધ્યા. સમાજ કોઈ પણ હોય, તેને બચાવવા માટે સમાજના આગેવાનો પ્રયાસમાં લાગેલા રહે છે. કોઈ નવા નિયમો બનાવે છે તો કોઈ લઈ આવે છે નવું બંધારણ. આવું જ એક બંધારણ તૈયાર કર્યું છે બનાસકાંઠાના ડીસા તાલુકાના ઢુવા ગામમાં ઠાકોર સમાજે, જ્યાં સામાજિક કુરિવાજો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સમાજને ઊંચો લાવવા અને ખોટા ખર્ચ પર બ્રેક લગાવવા માટે ઢુવા ગામના ઠાકોર સમાજના આગેવાનોએ આ બંધારણ બનાવ્યું, જેમાં લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ બંધારણમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, શ્રીમંત, જન્મદિવસ જેવા પ્રસંગો પર કરવામાં આવતા સામાજિક વ્યવહાર અને ખર્ચ પર કાપ મૂકવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો, અને આ બંધારણનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને 51,000 રૂપિયાનો દંડ ફટકારવાની પણ જોગવાઈ રાખવામાં આવી છે. એટલું જ નહીં, આ વ્યવસ્થા ન જળવાય ત્યાં સુધી એ વ્યક્તિના ઘરે અન્ય કોઈએ પ્રસંગમાં ન જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાંનો યુવાન મોજ છોકવાળો થઈ ગયો, તેને ડીજે વગર લગ્ન કરવા નથી ગમતા, ઘોડી વગર તેને લગ્ન કરવા નથી ગમતા, સારી ગાડીમાં તેને લગ્ન કરવા છે, ડીજેના તાલે નાચવું છે, આવા બધા મોજશોક છે. પરંતુ મોંઘવારીનો માર મધ્યમ અને ગરીબ વર્ગની કેળ તોડી નાખે છે. આ ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક રીતે બરબાદ ના થાય, યુવાન વર્ગ બરબાદ ના થાય, કોઈ અવળા રવાડે ના ચડે, કોઈ વ્યસના રવાડે ના ચડે, એના માટે જે બંધારણ થયું છે એ બહુ સારું છે અને યુવાનોએ પણ આવકાર્યું છે. ખોટા ખર્ચા થતા હતા એ માટે કરીને અમે આ પગલું ભરેલું છે. કેમ કે જમીઓ અડોણી મેળવી પડતી હતી, જમીઓ વેચી મારતા હતા લોકો, અને એમના પાસે પણ વીઘો પણ જમી રહેતી નથી. એટલે અમે આ પગલું લીધેલું છે સમાજનું બંધારણ કે બધા એનું પાલન કરે. ઠાકોર સમાજના બંધારણ પર નજર કરીએ તો સામાજિક પ્રસંગમાં ડીજે પ્રથા બંધ રાખવી, મરણ પ્રસંગમાં કફન પ્રથા બંધ રાખવી, ઓઢામણા રોકડ પૈસામાં કરવા, સગાઈ પ્રસંગમાં મર્યાદામાં 25 માણસો લઈ જવા, સગાઈ પ્રસંગમાં વર કન્યાના હાથમાં 2100 રૂપિયા જ આપવા, કંકોત્રીમાં માત્ર ઘરના જ વ્યક્તિના નામ લખવા, એક દિવસે લોભામણાની પ્રથા બંધ રાખવી, વરઘોડાની પ્રથા બંધ રાખવી, ઢૂંઢ પ્રથા મર્યાદામાં કરવી, દીકરાને ફેંટો બાંધવાની પ્રથા મર્યાદામાં કરવી, સામ સામે લગ્ન મૂકવા કે બોલાવવાની પ્રથા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બંધારણની અંદર અમારા આજે જે લગ્નો કરે છે ને, લગ્ન પ્રસંગમાં એટલા બધા ખર્ચા થાય છે કે જેને પોખતો હોય અને જે કરી કે એને તો બરાબર છે, પરંતુ જેને નહિવત અને કોઈ મજૂરી કરતો હોય માણસ અને થોડી વીઘો બે વીઘા જગ્યા હોય એવો માણસ જો આ બીજાની વાદે આવું મોટો લગ્નનો ખર્ચો કરવા જાય તો એને વીઘો બે વીઘા જગ્યા વેચવી પડે સાહેબ, અને જગ્યા આમ નામ ઓછી થઈ જશે. ઘણી ખરી જગ્યા ગઈ હોય ને તો આ મોટા ખર્ચા હશે અને ખર્ચા બરબાદ કરી નાખે છે. આ લગ્નના જ ખર્ચા એવા મોટા છે, એવા ખર્ચા કે આજે બંધારણ જે કર્યું એની અંદર મિનિમમ એક લગ્નમાં 1-1.5 લાખ રૂપિયા ખર્ચો ઓછો થવાનો છે સાહેબ. અને આ તો અમારા એક સદારામ બાપા અમારા સમાજમાં ઓલિયા પીર થઈ ગયા અને એમના વિચારોને અમે અનુસર્યા છે, અને એમના વિચારોને અનુસરવાનો એક અમે નાનકડો પ્રયાસ કર્યો છે, અને બીજા લોકોને પણ આ એક શીખ મળે કે ભાઈ આ હવે છૂટકો નથી, બંધારણ કરવું જ પડશે અને એની મર્યાદાઓમાં શાદીઓ કરવી પડશે, લગ્ન મર્યાદાઓમાં, પછી જે ઢોંઢના પ્રસંગો છે, પછી આ જે બર્થડે પાર્ટી છે એ તો બિલકુલ ના બી કોઈ પણ બંધારણમાં કોઈએ કરવું જ નહીં, આવું ખોટા ખર્ચા થાય એવું કામ કરવું નહીં. ઠાકોર સમાજની આ સામાજિક પહેલને ગ્રામજનોએ અપનાવી લીધી છે અને બંધારણ પાળવાની ખાતરી પણ આપી છે. બંધારણની જરૂર એટલા માટે પણ હતી કેમ કે પ્રસંગોમાં ખોટા ખર્ચ થતા હતા. દેખાદેખીમાં ખર્ચ કરવાની ક્ષમતા ન હોય તો જમીન ગીરવે મૂકીને ખર્ચ કરતા, જેના કારણે ઠાકોર સમાજના લોકો ગરીબીમાં ધકેલાઈ રહ્યા હતા, અનેક પરિવાર દેવાદાર થઈ રહ્યા હતા. વળી આ ખર્ચા ન કરીને તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવે તો સમાજ આગળ આવી શકે, શિક્ષણ વધે અને આખરે સમાજ આગળ આવે અને આર્થિક રીતે મજબૂત પણ બને. હાલ તો આ બંધારણ ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે, ત્યારે આવા બંધારણ અન્ય સમાજ ક્યારે અપનાવશે એ પણ મોટો સવાલ છે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા.